सदानन्दां बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लाम्भोजन्माच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हृदय प्रकाश ग्रंथनी अंदर प्रसंग आठ एमा छेल्ले कथा लखे छे कि अलग अलग दरवाजाओ थी अलग अलग देवताओं अनेक प्रकारनो माल हृदय में ठालव्यो छे। એમાં છેલ્લે વરુણદેવની વાત કરી કે વરુણદેવે જીભરૂપી દરવાજા દ્વારા અનેકા અનેક ખાટા ખારા તીખા તમતમા કડવા તુરા એવા ઘણા પ્રકારના સ્વાદો ઘણી પ્રકારના મિષ્ટાન ફરસાન કાચી ફળફળાદી વસ્તુઓ કંદમૂળો આ બધાયના રસોની અંદર નાખ્યા છે, એવા નાખી દીધા છે કે વિસાર્યા પણ વિસરે નહીં, કાઢ્યા પણ નિસરે નહીં, અને રાત અને દિવસ એની સ્મૃતિ રહે, ત્રિલોકીમાં કોઈ એવો નથી કે જ્યાંમાં ન બંધાયો હોય, મનુષ્ય પશુ પંખીથી માંડીને દરેકને આ રસે પકડ્યા છે, આવું સ્વામી પ્રસંગ આઠની અંદર શિષ્યને ઘણું બધું સદગુરુને શિષ્યના સંવાદથી સમજાવે છે। સ્વામી કે તું સમર છો નહીં આને ટાળવા માટે, અને અમથો તું સંકલ્પ કરીને બેઠો છે કે હૃદયમાં ભગવાનને ધારવા છે, પણ તારી એવી કોઈ સ્થિતિ લાગતી નથી કે તું આમાં કંઈ જીતી શકે, બહુ મોટો ઉત્પાત કરેવા અનાળીઓ હૃદયમાં આવ્યા છે। ત્યારે હવે આગળ પ્રસંગ નવની અંદર શિષ્ય બોલે છે, શિષ્ય ઉવાચ શિષ્ય કહે ખોની ખરા મહાદુષ્ટ દુઃખ દેનાર નક્કી કાઢ્યા ન નિસરે કરું હું કોન વિચાર। શિષ્ય કે છે કે આ તો બધા ખૂની ખરેખરા ખૂની મળી ગયા મને, મહાદુષ્ટ મળી ગયા, દુઃખના દેનારા, અને નક્કી કાઢ્યા ન નિસરે, આ કાઢે તોય નીકળે એવા નથી, હવે હું કયો વિચાર કરું, કયો વિચાર કરું કે જેનાથી આ ખૂનીના હાથમાંથી હું છૂટી જઉં। મને આવે ખબર પડી કે આ લોકોએ તો કેટલાના ખૂન કરી નાખેલા છે, અને મેં એને બહુ સાહુકાર જાણીને મારા હૃદયમાં રાખ્યા, પણ આમની મૂળ જાત તો મને એનો રિપોર્ટ જોતાં ખબર પડી કે આ તો બધા ખૂની છે। તમે મને જણાવ્યું ત્યારે ખબર પડ્યું કે મારા જેવા કેટલા નિર્દોષોને મારી નાખ્યા છે આ લોકોએ, મારા જેવા કેટલાય મોક્ષના માર્ગે ચાલવાવાળા હજારોને કરોડોને આ લોકોએ ભેગા થઈને રોડી નાખ્યા છે એ મને ખબર આવે પડી, અને એ જ લશ્કર મારા હૃદયમાં ઘરી ગયું છે। આટલા બધાને મારવા આ લોકો સમર્થ થયા છે, મોટા મોટા ઋષિમુનિઓને, મોટા મોટા કેવા મોક્ષના માર્ગે ચાલેલા રાજ્યોને છોડેલા એવા રાજાઓને પણ આ લોકોએ પછાડી નાખ્યા છે, મોટો મોટો ત્યાગ કરવાવાળા વૈરાગ્ય નિષ્ઠ પુરુષોને પણ આ લોકોએ પછાડી નાખ્યા છે। ત્યારે મારા જેવો મચ્છર જેવો જીવ આ લોકોના હાથમાં ભોળપણમાં આવી ગયો છું, કસાઈઓના હાથમાં આવી ગયો છું, ખૂનીના હાથમાં આવી ગયો છું, હે ગુરુદેવ હવે હું શું ઉપાય કરું,
કે જેનાથી આ ખૂનીઓના હાથમાંથી હું બચી જાઉં. મને તો એવું જ લાગે છે કે આ લોકો મને મારી જ નાખશે, નહીં જીવવા દે, મને ભગવાન સુધી નહીં પહોંચવા દે, મને કલ્યાણના માર્ગેથી પાડી જ નાખશે. હવે મારે કોઈ ભગવાનને મળવાની આશા ન રહે એવું આ લોકોને જોતા મને એવું લાગે છે, આ લોકોનું પરાક્રમ જોતા મને એવું લાગે છે. પણ હવે તમે મને ઉપાય બતાવો, શું કરું, કયો વિચાર કરું. જઈએ તમે જણાવ્યા તૈયે કર્યો તપાસ, રૈયત તે રાજા થઈ રાજા તે થયો દાસ. જ્યારે તમે મને જણાવ્યું ને આ બધી વાત, ત્યારે હું તપાસ કરવા બેઠો. મને ત્યારે તો ખબર પડી કે રૈયત જે એટલે કે પ્રજા જે હતી એ રાજા થઈ ગઈ, અને રાજા તો એ પ્રજાનો દાસ થઈ ગયો. જીવાત્મા એ રાજા છે, અને આ ચાર અંતકરણ અને આ પાંચ વિષયોના દેવતાઓના પંચ વિષય એ બધા એના દાસ છે, આ ઇન્દ્રિયો બધી એની દાસ છે. પરંતુ જીવાત્મા રૂપી રાજાને આ પંચ જ્ઞાનેન્દ્રિયો અને ચાર અંતઃકરણ એને એવા બાંધી લીધા કે જીવાત્માને દાસ કરી દીધો ને આ લોકો રાજા થઈને બેસી ગયા જન્મો જન્મથી બસ. કારણ કે જ્યાં ગયો ત્યાં આ લોકોને આધીન જ જીવ્યો છે, જ્યાં ગયો જે જન્મ મળ્યો એ જગ્યાએ પશુ પંખી જે કાંઈ જન્મ મળ્યા એમાં એને આ નવને આધીન થઈને જ કામ કર્યું છે. એટલે આ નવને તો ખરેખરી ચોટલી હાથમાં આવી ગઈ છે રાજાની, અને રાજાને આમ રિમોટ કંટ્રોલ પર રમાડે, આંખ બટન દબાવે એટલે રાજા તરત આંખને ફોલો કરવા માંડે, કાન બટન દબાવે એટલે કાનને ફોલો કરવા માંડે, ચામડી બટન દબાવે ચામડીને ફોલો થવા માંડે. રાજાનું કાંઈ હાલતું જ નથી. અરે રે ગુરુદેવ, તમે મને જ્યારે જણાવ્યું ત્યારે મને ખબર પડી કે રૈયત રાજા થઈ ગઈ અને રાજા દાસ થઈ ગયો. અને આપણને કેમ ખબર પડે કે રૈયત રાજા થઈ ગઈ ને રાજા દાસ થઈ ગયો? જો જે જીવાત્મા બળિયો થઈને મંડે છે કે મારે આ નથી જ કરવું, તો રૈયતની કોઈ તાકાત નથી કરી શકે. કેટલાય ભક્તો એવા હશો, તમે કથાઓ સાંભળવાવાળા સત્સંગમાં આવવાવાળા ઘણા બધા તમારા સ્વભાવ એવા હશે, તમને કથા વાર્તા દ્વારા ઓળખાણ થતી જાય અને પછી તમે નક્કી કરો છો કે હવે મારે આ નથી કરવું, ભગવાનને સાધુને નથી ગમતું, શાસ્ત્રને નથી ગમતું, તો આ નથી કરવું, તમે નક્કી કરીને મંડો છો, પછી નથી થતું. રૈયત ડબાઈ છે, કારણ કે આખરે ઓફિશિયલ પ્રોપર્ટી આપણા નામે લખેલી છે. રાજા તરીકે નામ આપણું છે, એ લોકોનું નામ નથી, પણ એ લોકો ચડી બેઠા છે ગાદીએ. એટલે આપણે જો મજબૂત થઈને મંડીએ તો જીતીએ આપણે જ. સહજ છે, દસ્તાવેજ તમારા નામનો હોય, જમીન તમારા નામ ઉપર હોય, સામેવાળાના નામ ઉપર કશું જ કોઈ પ્રોપર્ટી કે કશું છે જ નહીં, અને દાદાગીરી કરીને ગમે એટલી દબાવે, પણ તમે એક કોર્ટનું ફરફરિયું આપો એને તો એને ખાલી જ કરવી પડે. કારણ કે એના નામનું કશું જ છે નહીં. જેના નામનું કશું નથી એ જે કોઈ પાવર કરે છે એ તો આપણી દયા છે. પણ જે દિવસે આપણા નામે હોય ને આપણે ધારીએ કે હવે આ વ્યક્તિ અહીં ન રહેવો જોઈએ, તો એ વ્યક્તિ ત્યાંથી હટી જાય છે. રાજાના નામે આ બધું જ, આખી પ્રોપર્ટી રાજાના નામે છે, આ બધી પ્રજા છે એને તો રહેવા દીધી છે, નહીં તો રાજા કે બિસ્તરા ઉપાડો તમારા, હાલો ખાલી કરો આ ઘર, તો ખાલી કરવું પડે, રાજા છે. આજે તમે મિડલ ઇસ્ટ દેશો છે તો એની અંદર રાજાઓનું રાજ છે, બહુ સારા રાજાઓ છે, લોકોને પૈસા કમાવા જવા દે છે, પણ 51% શેર એ આરબ કન્ટ્રીમાં આરબના હોય, 49% શેર તમારા. કોઈ પણ બિઝનેસ કરવો હોય તો છૂટ, પણ તમે કોઈ પણના માલિક ન થઈ શકો. 51%માં તમારે ત્યાંનો સિટીઝન રાખવો પડે, અને તમે ક્યારેય સિટીઝન ના થઈ શકો, કોઈ દિવસ સિટીઝન ના થઈ શકો. રાજાનું રાજ 49% તમારા, 51% એના, એ દેશના વ્યક્તિના. તમારે જેટલું કમાવો એટલું કમાવો, છૂટ છે, પણ પ્રોપર્ટી બિઝનેસ ઘર લો કશું તમારા નામનું નહીં. ટૂંકમાં તમે એના માલિક નહીં. 49% તમારી એ ખરી, પણ 51% જેના હોય એ જ માલિક. હવે કોઈક રાજા ક્યારેક એવો આવ્યો
કે હવે આ દેશ ખાલી કરી દો. તો તમે ગમે એટલા વર્ષોથી ને આ ભલે બિઝનેસ નાખેલો હોય પણ કાગળ શું બોલે છે, કાગળ શું બોલે છે? તમે ત્યાં રહ્યા ને તમારા દીકરા દીકરીઓ મોટા થયા ને એને પણ એવું થાય કદાચ કે આ દેશમાં જ અમે જન્મ્યા, આ દેશ અમારો છે, બધું બધું જે થવું એ થાય, પણ કાગળ શું બોલે છે? કાગળ તો એ બોલે છે કે જ્યારે અમને રજા આપે ત્યારે અમારે નીકળવું, તો નીકળી જવું પડે. વિઝા આપે છે અમેરિકાની કોન્સ્યુલેટ, પણ વિઝાની સાથેની શરત છે કે તમને વિઝા આપ્યા છે પરંતુ અહીં આગળથી તમને હોમલેન્ડ સિક્યુરિટી કંઈ, અહીં આગળ તમે અહીં આગળ ઇમિગ્રેશનમાં આવો ને એ લોકોને તમે અયોગ્ય વ્યક્તિ લાગો તો એના વિઝા આપેલા હોય છતાં પણ એના હાથમાં સત્તા છે કે એ તમને બોર્ડર પરથી પાછા મોકલી શકે. ભલે કોન્સ્યુલેટે વિઝા આપ્યા છે પરંતુ તમારે જ્યાંથી એન્ટ્રી કરવાની છે એ ઓફિસર જો ધારે અને તમે કોઈ જગ્યાએ ખોટા હો તો આપણને પાછા મોકલી શકે છે. એવી જ રીતે જીવાતમાં જો ધારે કે આ રૈયતને મારે કંટ્રોલ કરી લેવી છે, હા મારા જે કહ્યું રાજનીતિ જાણવી પડે, જો આડેધડ મંડી પડે કે ના આવે તો એક દિવસમાં જીભને જીતી જાઉં ને એક દિવસમાં આંખને જીતી જાઉં તો ઉલાડી નાખે આ બધા ભેગા થઈને, પણ ધીરે ધીરે રાજનીતિ, મહારાજે રાજનીતિનું વચનામૃત કીધું કે જેને જેને કલ્યાણના માર્ગે ચાલવું એને રાજનીતિ શીખવી, એ રાજનીતિ શીખીને પછી એને ધીરે 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 એક એકને જીતવા પડે. આ નવને એક આરે મારવા જાય તો ના મરે, પણ ધીરે 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 કંટ્રોલ કરતા જાય તો ધીરે ધીરે કંટ્રોલ થતો જાય. તમે જો આ જીભને કેવું છે, માની લો એક જીભની જ વાત કરીએ તો એને કેવું હોય છે કે તમે જ્યારે ચાંદ્રાયણ કરો છો કે તમે જ્યારે કોઈ વ્રત ઉપવાસ કરો છો કે ક્યારેક એવું થયું કે તમને શરીરે નથી સાનુકૂળ એટલે તમે મોડું જમવા માંડ્યા છો, તો પછી તમે ગમે એટલું તીખું જમતા હો પણ તમે 10-15 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના 3 મહિના મોડું જમો ને પછી તમને તીખું ના ભાવે, પછી મોડું ભાવે. તમે 3 મહિના તીખું જમો ને તો તીખું ભાવે. આ રૈયત એવી છે કે એને જે પ્રકારનું આપવામાં આવે છે એ પ્રકારનું ભાવે છે. હમણાં એક બે જુવાન ક્યાંક મળ્યા હતા, એ કે સ્વામી અમે તળેલું ખાતો જ નથી, વચ્ચે બંધ કરી દીધું છે. તો વચ્ચે બંધ કરી દીધું છે તો હવે મને ખાવાની ઈચ્છા જ થતી નથી, કારણ કે રૈયત છે, આપણે રાજા છીએ, આત્મા રાજા છે. કોઈ પણને આ નવમાંથી કોઈ પણને ગમે ત્યારે કંટ્રોલ કરવા હોય તો રાજા કરી શકે છે, પણ રાજાને થોડું પુરુષાતન રાખવું પડે. રાજાને આગળ આવશે કેવું રાખવું પડે, રાજાને કોણ પોતાનો મિત્ર રાખવો પડે તો એ કામ કરી શકે, નહીં તો આ નવ ભેગા થાય તો રાજાને છંછડી નાખે, કારણ કે પ્રજા છે બધી, એટલે રાજાને તો હાવ ચૂથી નાખે, થોડો ઘણો ઊભો થતો એ ના થવા દે. પણ સંતનો સંગ જો જબરો હોય ને તો રાજા બળિયો થઈ જાય, અને રાજા સંત બતાવે કે આવી રીતે કર, આવી રીતે કર, આવી રીતે કર, આ બધા મોરચા જીતવાના છે, સમજ્યા ને? જેમ પેલા આપણે ભારતની અંદર કેમ સૈનિકોએ જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી કે ભાઈ ઉતરી જાય ત્યાં જઈને મારી આવે ને ખબર ના પડે, એમ રાજાએ એવું કામ કરવું પડે, આને કઈ કેવી રીતે મારવા એ એને ખબર ના પડે એમ મારી નાખવાના, ખબર ના પડે એમ એને આપવા પડે. આને મારી નથી નાખવાના, આ દેહ છે ત્યાં સુધી રહેશે જ, પણ એને ખાલી કંટ્રોલ કરી લેવાના છે. પણ એ ધીરે 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 થાય. અહીં આગળ શિષ્ય કહે છે કે રૈયત રાજા થઈ ગઈ ને રાજા એનો દાસ થઈ ગયો. ભરાડી ભેડા થયા તન માહી તસ્કર, માલ મળે મૂકે નહીં લૂટે લશ્કર. આ બધા લૂંટારાઓ ભેડા થયા અને આ બધા ચોર લોકો આ શરીરની અંદર ઘરી ગયા, માલ મળે મૂકે નહીં, જે કાંઈ માલ મળે એ મૂકતા નથી, લૂંટારા લશ્કર. આ તો લૂંટારાનું લશ્કર મારા હૃદયમાં જતું રહ્યું, ગુરુદેવ મને તો કાંઈ આ ખબર જ નહોતી, કેટલા મારા અબજો જન્મ જતા રહ્યા, અબજોના અબજો જન્મ જતા રહ્યા, પણ મને તમારા જેવા સદગુરુની પ્રાપ્તિ થઈ નહીં, મને કોણ આ વાતને સમજાવે? આજે અબજો ને કરોડો વખત કરોડો દેહ ધર્યા એમાં મને ક્યારેય આવું જ્ઞાન થયું નથી, એ જ્ઞાન આપ જેવા મોટા સદગુરુએ આપ્યું ત્યારે મને ખબર પડી, હવે શું કરું? એને ભરોસે ભવ ગયો, કર્યો ન કોય વિચાર, હજી છે કોઈ હરામના
ગુરુ કહો નિરધાર. સો અહીંયા આગળ શિષ્ય કહે છે એના ભરોસે મારો તો ભવ બગડી ગયો. કેટલા ભવ બગડ્યા અને આ ભવે બગડ્યા જેવું જ થયું. કર્યો ન કોઈ વિચાર, કોઈ વિચાર કોઈ દી કર્યો જ નથી. હજી કોઈ હરામના આવા પડ્યા છે? આવા હરામી કોઈ માણસો હજુ અંદર ઘરી ગયા છે? ગુરુ કહો નિર્ધાર, કાંઈ કહો, કેવું હોય તો હજુ કંઈ બાકી હોય તો કહી દો. વળતા સદગુરુ બોલિયા, સદગુરુ વાચ, સદગુરુ કે છે આવે, વળતા સદગુરુ બોલિયા હજી અરી છે એક. હવે એક રહ્યો છે, એકનો આવે અથોડો ખાઈ લે બસ, પછી તને મલમ લગાવી દઈએ. આવતીકાલથી મલમ પટ્ટી, આજનો દી હજુ એક અથોડો ખા તું મારો. બોલ સાંભળીશ? હા ગુરુદેવ, કહો કહો. આવે આટલા આઠમાં તમારું સહન કર્યું છે, તમે મને જગાડી દીધો છે, તો આમાં તમારે જે કહેવું એ કહી દો, વાંધો નહીં. સારું તો સાંભળ. વળતા સદગુરુ બોલિયા હજી અરી છે એક, સચેત થઈ તું સાંભળે કહું કરી વિવેક. અશ્વિની કુમાર આવીને ગણો લીએ છે ગંધ, તે ઉતારે અંતરે બહુવિધ કરવા બંધ. સુગંધ દુર્ગંધ દો કહીએ નાકે સુંગી સોય, ઉતારી અંતરમાં શુભ અશુભ દોય. સદગુરુ બોલ્યા હજુ એક એક દુશ્મન છે, અશ્વિની કુમાર દેવતા જે છે એ નાકરૂપી દરવાજા દ્વારા અલગ અલગ બારની સુગંધ અને દુર્ગંધ એ બંનેને અંતરમાં ઉતારે છે. શુભ અથવા અશુભ બંને સુગંધ દુર્ગંધને હૃદયની અંદર લઈ જાય છે. આ છેલ્લો દરવાજો અને છેલ્લો દેવતા જે તારા હૃદયમાં કુસંગ ઠાલવે છે. ચુવા ચંદન સુગંધી સુગંધી અત્તર ધૂપેલ, કપૂર અગર સુગંધી સુગંધી તેલ ફૂલેલ. ચંદન, ચુવા, અત્તર, કપૂર, અગર એટલે સુગંધી માને એક લાકડું આવે, એ બધુંય અંદર બધી સુગંધને લઈ જાય છે. જે જે સુગંધને જ્યાં જ્યાંથી ગંધ લીધી ને બધી, અને નાક તરત દોડે. બોલો, લાડુ બનતા હોય સુગંધ આવે તો ખબર પડી જાય કે નહીં? સુગંધ પરથી મગજ શેકાયો હોય, મોહનથાળ થયો હોય તો બેયની સુગંધ જુદી પડે ને. ચનાનો લોટ અને ખાંડ તો બેયમાં આવે, પણ સુગંધ કેવી પડી જાય? જુદી પડી જાય. ખબર પડી જાય કે મોહનથાળ થયો છે અને મગજ થયો છે. એક સુગંધને કેટલી ડિટેલથી, આમાંથી એક વિચારવાનું છે કે જીવે જીવની વૃત્તિ દ્વારા જ આ લોકો કામ કરે છે. આ બધા નવ છે ને એ તો હાવ નિર્જીવ જેવા છે. કામ કરે છે પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે કે ચાર અંતઃકરણ છે, તો જીવાત્માની વૃત્તિ દ્વારા જ. વિચારો, આપણા જ પૈસા વાપરીને, આપણા જ પૈસે તાગડ ધીંગા કરીને આપણું જ રાજ્યને ખલાસ કરવાનું, કેવા બદમાશ કહેવાય. આપણા જ પૈસા એટલે કે જીવની જ વૃત્તિઓ, જીવની જ શક્તિ વાપરવાની. આંખ ખોટી જગ્યાએ લાગેલી રે, એ આંખ કોની શક્તિ વાપરે છે? જીવની. એ જીવની વૃત્તિઓને બગાડવાનું કામ આંખે કર્યું, નાકે એ કામ કર્યું, જીભે એ કામ કર્યું, કાને એ કામ કર્યું. બધી પ્રોપર્ટી જીવાત્માની વાપરવાની, સંપત્તિ જીવાત્માની વાપરવાની, અને મારવાનો કોને પાછો? જીવાત્માને. તમારા પૈસે તમને મારવા. બોલો, કેવી જબરજસ્ત નીતિ કહેવાય આ લોકોની. અને કેવા મૂકી દીધા છે માયાએ પોતાના એજન્ટો. તમે છૂટા થાવ જ નહીં, ધામમાં જાવ જ હાના કે માયા, કે તમે ધામમાં જાવ જ કેમ? હું જોઉં લો, આમ કરીને મૂકી દીધા છે. આ તો નિષ્કુળાનંદ સ્વામી જેવા સદગુરુ પ્રગટ થયા, ગુરુજી જેવા મોટા પુરુષ પ્રગટ થયા, તો આપણા આત્માઓને જગાડે છે કે જાગો ભાઈ, જાગો જાગો. રૈયત લૂંટાઈ છે, રાજ્ય લૂંટાઈ છે, આપણા ખજાનાઓ લૂંટાઈ છે, ધર્મ જ્ઞાન ભક્તિ ને વૈરાગ્ય રૂપી આપણી સોનીની પેઢીઓ લૂંટાઈ છે. આ લૂંટારાઓ લૂંટે નહીં,
મોટા મોટા સદગુરુઓ પોકારે છે, તમે અમને સહકાર આપો, તમે અમારી સાથે રહો, અમે તમારી સાથે રહીએ, આ તમારી રૈયત તમને અમારે પાછી અપાવવી છે, તમારો કંટ્રોલ અમારે તમારા હાથમાં પાછો દેવો છે, તમારો અધિકાર અમારે તમને પાછો દેવો છે, તમે અમારી પર વિશ્વાસ રાખો. સદગુરુ એમ કહે છે, તમે અમારી પર વિશ્વાસ મૂકો, અમે તમારું કશું લૂંટી લેવા નથી માગતા, અમારે તમને નથી મારવા, અમે મારીએ છે એ પણ તમારી રૈયત જે આ છે, રાજા થઈ ગઈ છે એને મારીએ છે, તમને નથી મારતા, તમારી ઉપર તો અમને અતિશય હેત છે, તમારી ઉપર તો અમને અતિશય હેત છે કે તમે પાછા રાજા થઈ જાઓ, તમે તમારો વિજય ધ્વજ ફરકાવી દો અને આ રૈયત રૂપી પ્રજા જે હરામી થઈ અને તમારી પર કંટ્રોલ કરી બેઠી છે એને તમે કંટ્રોલમાં લઈ લો. અમારો તો આ આશય છે કે એક દિવસ તમે સુખેથી હૃદય રૂપી તખત ઉપર પુરુષોત્તમ નારાયણને પધરાવી દો, હૃદયની અંદર એક પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ નારાયણના મુખ તો રહે અને પુરુષોત્તમ નારાયણની સેવામાં તમે અખંડ રહો, હૃદય રૂપી તખત ઉપર આવા અમારે તમને કરવા છે સદગુરુ, કે એના માટે અમે પણ પ્લીઝ તમે અમને સહકાર આપો, તમે અમારા સંપૂર્ણ થાવ, તમે અમારા શબ્દે શબ્દ પ્રમાણે વર્તો, તમે અમને જેવું વચન આપો છો એ પ્રમાણેનું જીવન જીવો, અમે તમારી પર મૂકેલા વિશ્વાસનો તમે ઘાત ના કરશો. સદગુરુ મને તમને આ કહે છે, બાકીની બાજી અમે સંભાળશું, તમને રાજ અપાવું એ ગેરંટી અમારી છે. સદગુરુ કે તમને તમારી આ હરામી પ્રજાના હાથમાંથી છોડાવવા એ તમે અમારી પર છોડો, પણ તમે અમને વફાદાર રહો, વફાદાર રહો, અમારી આગળ કાંઈ જુદું સ્વરૂપ લઈને ઉભા રહો અને અમારાથી દૂર જાઓ ત્યારે તમારું સ્વરૂપ બદલાઈ જાય. દિવાલની આ બાજુ તમારું સ્વરૂપ જુદું હોય ને અમે અમારી તમારી વચ્ચે દિવાલ આડી આવે ત્યાર પછીનું સ્વરૂપ તમારું જુદું થઈ જાય, તમે પ્લીઝ એવું ના કરશો. એ સ્વરૂપ તમે તમારું જુદું કરો છો એમાં તમે તમારી રૈયતના તમે દાસ થાવ છો, તમારી જ સંપત્તિ દ્વારા તમને જ જન્મો જન્મ લખ ચોરસીમાં ફેરવવાનું કામ આ લોકોએ કર્યું છે. સદગુરુ કહે છે, એટલે તમે અમારી વાતને સાંભળીને અમારી પર વિશ્વાસ રાખો. સાંભળ શિષ્ય, દુર્ગંધ હૃદયની અંદર, આવા બધા સુગંધ બધી હૃદયમાં જતી રહી છે. હું એ સમજાવવા માગતો હતો કે જીવની વૃત્તિ કેટલી બધી સૂક્ષ્મ છે. વિચારો કે એક મોહનથાળ અને મગજની સુગંધ દ્વારા એને ખબર પડી જાય છે કે આ મગજ છે ને આ મોહનથાળ છે, કંઈ નથી જોયું તોય, બેયમાં ચણાનો લોટને ખાંડ જ છે, તો એને કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. સુગંધની અંદર પણ કેટલું સૂક્ષ્મ જ્ઞાન દ્વારા બેનો ભેદ કર્યો છે. એનો ઉપયોગ જો મહારાજની મૂર્તિ માટે કર્યો હોય તો, એનો ઉપયોગ જો ધર્મજ્ઞાન ભક્તિ વૈરાગ્યના વિચારો માટે કર્યો હોય તો, એ વૃત્તિનો ઉપયોગ જો સંત મહિમાને ભક્તના મહિમાના વિચાર માટે કર્યો હોય તો, એનો ઉપયોગ પોતાના અવગુણ જોવા અને બીજાના ગુણ જોવામાં કર્યો હોય તો, આવી તો કેટલી વૃત્તિઓ, કેટલી મોગામાં મોગી જીવની વૃત્તિરૂપી સંપત્તિ હજારો જગ્યાઓએ વેચાઈ ગઈ છે, હજારો જગ્યાઓએ, હજારો જગ્યાએ વેડફાઈ ગઈ છે, હજારો જગ્યાઓએ જીવની વૃત્તિઓ વેચાઈ ગઈ છે. હવે કેવા મોટા આપણને સદગુરુ મળ્યા છે, એ શું કરવા માગે છે, જે જે જગ્યાએ ખોટું આપણું આવું રોકાણ થઈ ગયું છે ને એ બધાનું રિટર્ન અપાવવા માગે છે, કે ચાલો ભાઈ રિટર્ન, અમને અમારું રિટર્ન આપો, અમારું રિટર્ન આપો, અમારે નથી જોઈતું, અમારે તમારા કોઈ બિઝનેસ નથી કરવો, આપો પાછું. એ પાછું લેવા માટે કહે છે, પણ આપણને ઓલો એવો મિત્ર લાગ્યો છે ને કે નવડાઈ નાખ્યા આપણને, હાવ ધોઈ નાખ્યા, સમજ્યા, અહીંથી બિઝનેસ કરે ઇન્ડિયાવાળા, અરે કાં ઇન્ડિયાવાળો અહીં બિઝનેસ કરે, દૂર દૂર દેશોમાં રહેતા હોય, 10 કરોડ ને 15 કરોડના બિઝનેસ હોય, અરે મારો પરમ મિત્ર છે, મારો હાળો છે, મારો બનેવી છે, કોઈ દી ખોટું તો કરે જ નહીં, મારો ભાઈ છે, કોઈ દી ખોટું કરે નહીં, અને નાઈ ને ત્યારે એક હારે એવું નાય, એવું નાય, એવું નાય, બેઠો જ ના થાય પાછો, એવું નાઈ નાખે. કોઈએ કીધું હોય ભલા, ભલે તારો ભાઈ રહ્યો, ભલે તારો હાળો રહ્યો, ભલે તારો બનેવી રહ્યો, ભલે તારો મિત્ર રહ્યો, પણ મહારાજે આજ્ઞા કરી છે થોડું જોતા રહેવું, થોડું લખાણ કરવું, હાવ આવું ના કરવું, ના ના કશું અમારે કરવાની જરૂર નહીં. બાળપણના અમે તો એક થાળીમાં જમવાવાળા, થાળીઓ હામી હામી અથડાઈ જાય, થાળીઓ હામી હામી અથડાઈ જાય એક થાળીમાં જમવાવાળા. કારણ, કારણ કે વ્યવહારનું કાર્ય છે. એમ આ લોકોને જે વૃત્તિઓ આપી આ લોકોએ બધે ફેલાવી દીધી અને ઉપયોગ બધોએ આપણને મારવા માટે કર્યો છે.
અર્ધવાસના સાલીએ નિત્ય નિત્ય એહનુપ આની મેલી અંતરે સમજી સુખદ સ્વરૂપ ફૂલ તની ફોર અતિ જાની જુજવી જેહ ભરી સુગંધી ભીતરે તોડી તપાસી તેહ ચંપા ચમેલી જુઈ જુથિકા ગેહરી ગુલાબી વાસ ડોલરીએ દિશે ગની પાનડી પરિમલ પ્રકાશ. બધાય અલગ અલગ ફૂલ, ચંપો, ચમેલી, જુઈ, ગુલાબ, ડોલર, આ બધુંય અંદર બધી સુગંધી ભરી દીધી છે. અને અલગ અલગ પ્રકારની ગુલલાલા ગુલ સોમના ગુલદાવદી જે ફૂલ નરમાલિની નાસિકા લીએ વાસય મૂલ કમળ કેવડા કેતકી પારી જાતક પિયા વાસ મરુવા સુગંધી મોગરા પરિમલ કરે પ્રકાશ. કમળ, નરમાલિની, કેવડા, કેતકી, પારિજાતક, પિયાવાસ એ ફૂલની એક જાત આવે છે. મરુવા, મોગરા આ બધાની સુગંધી હૃદયમાં ભરી દીધી છે. આને સુગંધી સૌ શોધીને ઉતારી લઈ ઉર ભરી છે તે ભીતરે નથી રાખી કોઈ દૂર. સુગંધી બધી અંદર ભરી છે. જેટલી જાતના ફૂલ હોય જ્યારે જ્યારે સૂંઘ્યા, એક બે વખત સૂંઘ્યા ને ખબર પડી ગઈ, બોલો પછી જ્યારે સૂંઘે ત્યારે ખબર પડે કે આ જ ફૂલ છે. આપણી આંખ બંધ કરાવી દે ને પાટો બાંધી દે તો આપણે બધા અહીં આગળના જેને ફૂલ સૂંઘ્યા હોય એને ના ખબર પડે, કારણ કે અહીંના ફૂલમાં કોઈ સુગંધ જ હોતી નથી. પણ ઇન્ડિયાના ફૂલમાં બધી સુગંધ હોય, બધી ખબર પડી જાય જેને જોયા હોય, સૂંઘ્યા હોય. અતિ સડેલો ઊંટીયો, હવે દુર્ગંધની વાત આવી. અતિ સડેલો ઊંટીયો કરક નરક વળી કુંડ આવે દેખી ઉબકો બાળે જ્યારે એહ ભૂંડ. આ જ્યારે હડેલો ઊંટ્યો હોય, હડેલું કાંઈ જનાવર હોય, એની દુર્ગંધ આવે ત્યારે તરત જ ઉલટી થાય એવું થાય છે ને. એ જતી રહી ક્યાં દુર્ગંધ? ઠેક હૃદયમાં જતી રહી અને ન્યા જઈને ઉપકો ચડે. બહુ દુઃખદાયક દુર્ગંધી નાકે જે ન સેવાય તે પણ રહી તનમાં દુર્ગંધી દલમાય. જે દુર્ગંધી સહન ના થઈ શકે એવી દુર્ગંધી પણ આ લોકોએ અંદર નાખી દીધી છે. અશ્વિની કુમાર રૂપી દેવતાએ એ દુર્ગંધી અંદર નાખી દીધી છે એટલે દુર્ગંધી ગમતી નથી. જે ગમે છે અને જે નથી ગમતું બંને જ હૃદયમાં ઘરી ગયેલું છે. બંને હૃદયમાં ઘરી ગયેલું છે. મરેલા ઊંટિયાની દુર્ગંધ આવે છે પણ આ શરીરમાં કેટલી દુર્ગંધ છે, અનેક પ્રકારની દુર્ગંધ છે. આ શરીર દુર્ગંધથી ભરાયેલું જ છે. જેથી જીવાતમાં નીકળી જાય છે તે દિવસે બે કે ત્રણ દિવસ જો કોઈનું શબ રાખવામાં આવે તો દુર્ગંધ મારવા લાગે છે. તો એ જ શરીરમાં આપણે છીએ, આમાં સુગંધ તો છે જ નહીં. આપણને પણ ખબર છે કે આપણે ભલે કદાચ આ શરીરમાં આપણે બેઠા છીએ એટલે એ દુર્ગંધ ત્રણ દિવસમાં નથી મારતું, પણ એના પાઠ તો બધા ગંધવાળા જ છે. નાકમાંથી કચરો, કાનમાંથી કચરો, હું કોઈ જગ્યાએ કચરો નથી ને ક્યાં દુર્ગંધ નથી. સેન્ડ કેમ છાંટવો પડે છે કપડાં ઉપર? લોકો સેન્ડ કેમ છાંટે? દુર્ગંધને લીધે શરીર ગંધાય નહીં તો સેન્ડ છાંટે? અમુક તો નાતા જ નથી, જો અમુક સંસ્કૃતિમાં નાહવાનું જ નહીં. ચિંગમ એનું બ્રશ, ચિંગમ એનું બ્રશ અને નાહવાનું નહીં, સેન્ડ છાંટી દે, સરસ મજાના કપડાં પહેર દે, બૂટ પહેર દે, અમુક સંસ્કૃતિમાં બસ ચાલ્યું. નાવાનું હોય રોજ, એને એમ આશ્ચર્ય લાગે રોજ નાવાનું હોય. અમુક આ લોકો હોય કે જે લોકો નાતા જ ના હોય એ લોકોને લાગે રોજ નાવાનું. એ કેવી રીતે નવાય? એમાં તો નુકસાન થાય કે રોજ નવાય નહીં, રોજ આવું. એક ડૉક્ટર કંઈ ખબર નહીં ક્યાંક ગયા હતા અમે, તે અહીંનો કોઈ ડૉક્ટર હશે, તો પછી કંઈક વાતચીત નીકળી તો કે રોજ નવાય નહીં. ચામડીના ડૉક્ટર હતા તો કે રોજ નવાય નહીં તમારે, નાવાનું તમારે રોજ ના નાહવું જોઈએ, રોજ નાવ તો નુકસાન થાય. હવે એની માન્યતા એવી હોય રોજ નાવ તો નુકસાન થાય. અલગ અલગ
મારો કહેવાનો અર્થ એ છે કે જો શરીરમાંથી ગંધ જ ઉઠે છે એની બધાને ખબર છે, તો ઊંટિયાનું કે બિલાડી મરી ગઈ હોય તો એની ગંધ આપણને ઉબકો ચડાવે છે, ઉંદર મરી ગયો હોય તો એની ગંધ આપણને ઉબકો ચડાવે છે, પણ આ શરીરની ગંધ ઉબકો ચડાવે છે કોઈ દી? આ શરીરની ગંધ આવે છે પણ વાલું કરી રાખ્યું છે. પણ સમજી રાખવું જોઈએ કે ગંધવાળા શરીરમાં જ હું રહ્યો છું. શ્રીમદ સત્સંગી જીવન કહે છે, સુસંસ્કારે યુક્ત ભોજન, સારામાં સારું સંસ્કાર થયેલું ભોજન તમે આપો છો એને 6 કલાકમાં આ શરીરનો સંગ થાય તો કેટલી ભૂંડી હાલત કરે છે, ભૂંડી હાલત કરે છે. બાથરૂમમાં બધી જગ્યાએ સુગંધીમાન સ્પ્રે કેમ મૂકવા પડે છે? ત્યાં સુગંધીમાન સ્પ્રે એમને એમ નથી મૂકવા પડતા, કારણ કે આ શરીરમાં ગંધ છે. જે ભોજનની સુગંધ આપણને ગમતી હતી એ જ ભોજન આ શરીરના સંગમાં આવે છે, 6 કલાકની અંદર દુર્ગંધે યુક્ત થઈ અને ગટરમાં જાય છે, ગટરમાં જાય છે. એવું રૂડું રૂપાળું બહુ સરસ, આપણે જેને રોજ બહુ સરસ મજાના પાવડર ચોપડીએ છીએ, બહુ સરસ મજાનો તેલ લગાવીએ છીએ, સરસ મજાના અત્તર લગાવીએ છીએ, એ એટલું સરસ ને રૂપાળું છે, એટલું સરસ ને રૂપાળું છે. 6 કલાકની અંદર બોલો આવી દશા કરી આપે છે. અને આવું એક વખત કર્યું છે ને, રોજનો ધંધો, રોજનો ધંધો, કોઈ દિવસ એક વખત નહીં, રોજનો ધંધો. એક દિવસ બાકી નહીં, જન્મ્યા તેદીથી વિચારો તો ખરા, જન્મ્યા તેદીથી આજ દિવસ સુધી, આ પળ સુધી હજુ એનો ધંધો નથી સુધર્યો. પણ કોઈને એમાંથી પ્રીતિ તૂટે છે? કોઈને એમ થાય છે કે આવું ગંધાતું શરીર, ઓહો મહારાજ લેવા આવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે, મારા મોટા ભાગ આ પતરાળામાં જેટલું થયું એટલું ભજન કર્યું, બાકી દિવ્ય દેહ મળે, દિવ્ય તનુ મળે, પ્રકાશમય દેહ મળે, બ્રહ્મય તનુ મળે, જેના માટે મારો આ જન્મ છે, આ શરીરને મારે શું કરવું છે, આ શરીરમાં પ્રીતિ રાખીને હું શું કરીશ, આવા વિચાર કોઈ નથી આવતા. કારણ કે આવો વિચાર જ નથી. જે આગળ જે વિચાર કીધો એ વિચાર જ નથી. એ વિચારને કરીએ ને એને પાકો કરીએ તો પેલો વિચાર આવે. જે દી મૃત્યુ દેખાય તે દી એને બ્રહ્મય તણુનો દરવાજો દેખાય. આ શરીર છોડીને બ્રહ્મય તણુ મેળવવાનો એને આનંદ હોય ને, કેફ હોય ને. રૂપિયાની નોટ છોડીને ડોલર મેળવવાનો કેવો આનંદ હોય છે, એમ એને આનંદ હોય. પણ એનો વિચાર નથી, એટલે બધી દુર્ગંધી અંદર નાખી છે, હડેલા ઊંટિયાની બિલાડાની ઉંદરની બધી ઉપકો ચડે. બહુ દુઃખદાયક દુર્ગંધી નાકે જે ન સેવાય, તે પણ રહી તનમાં દુર્ગંધી દલમાય. પશુ પંખી પણ નગની નર નારીની નેક, બોલી ખોડી બહુ વિદે રાખી એકો એક. ગંધ સુગંધ ગણતા કેદી ન આવે પાર, ગાલી છે તે ઘટમાં લઈ લઈ ના સાદ્વાર. જેટલી પશુ પંખી પન્નગની બધી ગંધ નાખી છે અંદર, બોલી ખોડી બહુ વિધે, ગંધ ને સુગંધ એનો ગંતા પાર ના આવે એટલી બધી દુર્ગંધ ને સુગંધ હૃદયમાં નાખી દીધી છે. એમ સબર ભરાઈ રહ્યા શબ્દ સ્પર્શ રૂપ રસ, ગંધ સુગંધી ઘરમાં રહ્યા વસી એક રસ. એમ તારું હૃદય હે શિષ્ય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે પાંચ ભેગા થઈને હૃદયમાં ભેગા થઈ ગયા છે. પાછા પાંચને મિત્રતા એવી ને, તે બોલો કોઈને કોઈ ડિપાર્ટમેન્ટ અંદર હૃદયમાં એ લોકો પાંચ જણા લડે નહીં, એકદમ એકદમ પાક્કા મિત્ર, પાક્કા ભાઈઓ, પાંચે પાંચ. બધું હવ હવ ઠાલવી દે, શબ્દ એનો માલ ઠાલવી દે, સ્પર્શ એનો ઠાલવી દે, ગંધ એનો ઠાલવી દે, રૂપ એનું ઠાલવી દે, બરાબર, ગંધ એનો ઠાલવી દે, બધો માલ ઠાલવી દે. પણ પાછા એટલા બધા મિત્રો જોરદાર કે કોઈ લડે નહીં. આટલી જગ્યાની અંદર બધા ભેગા થઈને પોતપોતાનો માલ ઠાલવે, અંદર કોઈ જગ્યાએ ડિપાર્ટમેન્ટ ના કરે કે ભાઈ આટલામાં શબ્દને પડ્યા રહેવું, આટલામાં રસને પડ્યા રહેવું, જ્યારે જેની જરૂર પડે એ પાછા અંદર ઠાલવતા રહે. અને બધા એકાબીજાના મિત્રો, જ્યારે આંખ હોય ને એ આંખ દ્વારા રૂપ જોતો હોય ને તો બાકી બધા એને ફોલો થઈ જાય,
બાકી બધા કે અત્યારે આપણો મિત્ર છે એનો માલ આવે છે, આવા દો વાંધો નહીં, જવા દો ભાઈ, ચાલ તું તારું કામ પતાય, પછી કાનવાળો કે પછી હું ઉપડું છું, તું તારું પતાવી દે. ક્યારેક બે ભેગા કામ કરે, ક્યારેક એક એક જ કામ કરે, જીભને કે તું તારું કામ કરી લે, પછી હું લઈ જઉં છે એને. આંખને માનો કે બતાવવું છે કંઈક ખરાબ, તો કે જીભને કે અત્યારે તું તારો રસ લઈ લે અને નાખી દે અંદર, પછી આ બાજુ લઈ જઈએ છે આ ગુલામને, આ ગુલામને આ બાજુ લઈ જઈએ છે, પછી પછી હું લઈ જાઉં આ બાજુ એને સોફા પર બેહાડી, અત્યારે તું તારો રસ બધો નાખી લે અંદર બધો જ, અને પછી એને સોફા પર લઈ જઉં છું, ટીવીની અંદર જુઓ ને સ્વામીની કથાઈ છે, નતી આજે સંભળે એટલે યુટ્યુબ પર રેકોર્ડિંગ પડેલું છે, લાઈવ કથાનો ટાઈમ તો જતો રહ્યો છે, પણ અત્યારે એ કથાઈ પડેલી છે અને એક બાજુ પર મૂવી પણ પડેલી છે, પણ મારે તો એને મૂવી જ બતાવવાની છે, કારણ કે આ તો મારો પ્યોર ગુલામ છે, હું કહું એમ જ કરશે, બીજું કાંઈ નહીં કરે, ભલે ને એને સ્વામીએ કથામાં કીધું હોય કે કથા સાંભળજો એમ, બે વખત પાસે બેહાડીને કીધું તું કે ભાઈ કથા રોજ સાંભળજો, પણ ના ના આપણે છોડીએ હા ના, તું તારું કામ પતાય પછી હું જો ઉપાડું છું, જો આ આ કેવો મારી પાછળ પાછળ હાલ્યો આવે છે, જો એમ આંખને જીભ વાત કરી લે, તે જીભ એનો માલ બધો થાલવી દે, બહારના પીઝા આવ્યા છે, બહારનો આવ્યો છે, પાસ્તા આવ્યા છે, ઓલું આવ્યું છે, આ ખાઈ પીને બરાબર હૃદયમાં ઠાલવો બધાય ટેસ્ટ, આ દુકાનનો આ સ્વાદ ને આ દુકાનનો આ સ્વાદ ને, આ ખાઈને જો ઊભો થયો હોય ને સોફે જઈને પછી સંકલ્પ વિકલ્પ થાય, સમજ્યા, કે કથાએ રેકોર્ડિંગ પડી હશે, આજે કથા થઈ છે સંભળી નહોતી ને હારો મૂવી જોવાની ઈચ્છા થઈ છે, પણ પેલી આંખ કે હોય સ્વામી તો ઘણું બધું એકની એક જ વાત કરે છે, બીજી શું વાત કરે છે, આ જગત ખોટું ને ભગવાન સાચા, તે બધુંય સાચું, તે મરી જવાનું છે, આપણે તો હજુ જુવાન છીએ, ક્યાં જો 60-70 વર્ષના ડોહા થઈ ગયા છે, હવે તો જુવાન છીએ, બધું કરવાનું હોય એટલે થોડું આય કરવાનું, થોડું આય કરવાનું, હાલો તે સીધી ચેનલ ચાલુ થાય, ત્યાં આંખ ગોઠવાઈ ગઈ, આંખ ગોઠવાઈ ગઈ, ત્યાં પાછું વળી બીજો કે કાન કે ભાઈ હજુ આપણે આ પેલું ગીત સાંભળવાનું મારે બાકી છે અને સંભળાવવાનું, પણ આંખને કે તું તારું કામ કરી લે ને પછી હું એને લઈ જઉં છું, એ તો મારા હાથમાં જ રહેવાનું છે, ક્યાંય જવાનું નથી, તો પછી પાછો આમ એકાંતમાં જાય, ફોનની અંદર બે હોય, પિક્ચરનું ગીતે વગાડી શકાય, ઇન્ટરનેટ પર કીર્તને સાંભળી શકાય, કથાએ સાંભળી શકાય MP3માં, પણ ન્યાય એ બાજુ લઈ જઈને કે હાલ કાઢ પિક્ચરનું ગીત, કાઢ કીધું ને તને, કાઢ, હા કાઢું કાઢું ભાઈ કાઢું, પણ મને સ્વામી કહેતા હતા કથા સાંભળો, ખરે કીર્તન કથા મૂક, તું તો જુવાન છો, જો કેમ મરી જવાનો છો, કાઢ, સારું સારું સારું, પિક્ચરનું ગીત, મજા આવી ગઈ, જતું રહ્યું હૃદયમાં, હવે ઓહો 12 વાગી ગયા, હોઈ જઈએ, હોઈ ગયો, સમજ્યા ને, તે આળસ આળસ દેવી પાછા આવે, અરે સવારના 10, આજે તો રવિવાર છે, કથા તો સ્વામી જ કર્યા કરે, સંતોને શું, એ તો નવરા હોય, રાતે 12 વાગે હોઈ જાય તે તો સવાર ઉઠે, કારણ કે એમને તો ડ્યુટી છે, આપણે થોડી ડ્યુટી છે, આપણે પડ્યા રહો પથારીમ, કથા સાંભળવાની, આજની કથા હવે કંઈ નહીં, રોજ એ જ છે, હૃદય પ્રકાશ જ છે, હવે કેટલોક પ્રકાશ કરવો, પછી કેટલોક પ્રકાશ કરવો, આમ કરીને આ બધાએ આ જીવને હાવ ગુલામ કરી દીધો છે, હાવ ગુલામ, જાગીએ, સદગુરુ કહે છે જાગો, રાજા થાવ, પાછા રાજા થાવ, પ્રજાના રહેશો, કહ્યા એ હતે કુસંગી, સદગુરુ કે આ મેં તને કુસંગી કીધા, આ 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ અને ઓલા આગલા 4 મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, સત્સંગી નહીં સોય નાવે કે ના નોરમા કરે ન કબજે કોય, કોઈના નિયંત્રણમાં આવે એવા નથી સદગુરુ કે, કોઈ એને કબજે કરી શકે એમ નથી, એવા છે આ બધા, સહુજાને સતસંગી થયા ન રહ્યા કુસંગી કોય, સ્વામી કે તમે બધા જાણો છો હું સાધુ થયો ને સત્સંગી થઈ ગયો, કોઈ કુસંગી રહ્યા જ નહીં, ફોગટ ફૂલે ફૂલિયા દેખ્યું નહીં દિલમાય, સ્વામી કે ખાલી ખાલી ફૂલી ગયા અમે, સત્સંગી થઈ ગયા, સત્સંગી થઈ ગયા, સાધુ થઈ ગયા, સત્સંગી થઈ ગયા, અંતરમાં ઉતરીને જોવો તો ખરાબ બધાય, સ્વામી કે છે આપણને, સદગુરુ કે છે, કામ ક્રોધ મદ લોભનું મોહમાન મમતા મૂળ, પંચ વિષયથી પ્રગટે સહુજનને બહુ સૂળ, કામ ક્રોધ લોભ મત્સર મોહ માન મમતા આ બધાય છે ને પંચ વિષયોને ગ્રહણ કરવાથી આ બધા વધે,
બાકી ના વધે તો પંચ વિષય વિના તો કોઈને ચાલતું જ નથી. તો શું કરવું? આ પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બંધ કરી દેવા? ના, એને ભગવાનનો સંબંધ કરી દેવો. ભગવાનના સંબંધે યુક્ત સાંભળવું. ફિલ્મના ગીતને ભગવાનનો સંબંધ છે? મૂવીને ભગવાનનો સંબંધ છે? સિરિયલોને ભગવાનનો સંબંધ છે? સાસુ વહુના ઝઘડાની સિરિયલ આવતી હોય તે સાસુએ જોઈએ અને વહુએ જોઈએ, પછી એમાંથી શીખે પછી કે આટલી કથા સાંભળીએ તો એ આપણા ઘરમાં કંકાશ કેમ થાય? તો કંકાશ જ થાય ને, ના જોવાનું જોવે તો શું થાય? કહો. એક વચ્ચે પેલા કે મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું શું કરો છો, કથા સાંભળો છો? સાચું કહું કે સ્વામી? કહું સાચું કહો ને. તો ખબું ખરું મને કંઈ કીધું. મને કે સીઆઈડી જોઉં છું. સીઆઈડી? શું સીઆઈડી આવે? તો કે એક એવી સિરિયલ આવે. ઓહો, સીઆઈડી? તો કે આ. મેં કહું શું આવે એમાં? તો કે બસ આવું બધું કંઈક આમ થાય, આ થાય, આ થાય, પછી ઇન્વેસ્ટિગેશન થાય, ઓલું થાય. મેં કીધું ઓહો. મેં કીધું આવું તમે જોવો પછી આ જ કરો ને ભાઈ. સીઆઈડી કરવી હોય તો આ 9 ઉપર કરો, એમાંથી કદાચ જોઈને શીખતા આવડે તો આ 9 ઉપર કરો ને સીઆઈડી. આ 9 ઉપર રાખો ને નજર, પણ પછી સીઆઈડી બીજી કરે, જે ના કરવાની હોય એ કરે, કલ્યાણના માર્ગમાંથી પડે. પછી સત્વ રજ તમ કહીએ એ તો છે મહેમાન, આવ્યા ગયા એ રહે ન રહે ન કે નિદાન. સત્વ રજ અને તમ આ ત્રણ ગુણ છે તો મહેમાન કહેવાય. મહેમાન આવે ને જાય. સત્વગુણ આવે તો બધાય તમને ભગવાન સંબંધી શબ્દ સાંભળવા ગમે ને બધું ગમે. પછી રજ તમ આવે ને, તમમાં કાંઈ ઈચ્છા ના થાય ને, રજની અંદર મેં કીધું એમ ખાઈ લે ને જા સોફા પર, આવું બધું થાય, એ રજોગુણનું કાર્ય છે. કંઈક કરી નાખું, જોઈ નાખું, ફરી દઉં, કૂદી લઉં, આ બધું રજોગુણનું કાર્ય છે. સત્વગુણની અંદર ભગવાનની ભક્તિ કરવી ગમે, અને તમોગુણની અંદર કાંઈ ના ગમે, કાંઈ કરવું જ નથી, આવું થાય તમોગુણ. પણ એ બધા આવજાવ કરે. પણ જો એ ભલે આવજાવ કરે પણ જો જીવ રાજા થયેલો હોય તો એ ત્રણ આવજાવ કરે પણ જીવનું બગાડી ના શકે, કારણ કે જીવ જાગતો છે એટલે બગાડી ના શકે. પણ જો જીવ ઉપર પ્રજા જો રાજ કરતી હોય તો એ ત્રણ આવે જાય એમ, એવી રીતે જીવાત્મા પણ ફરતો જાય એવી દશા થાય. બાકી સત્વગુણ હોય, જીવ જો રાજા હોય તેમાં ભક્તિ કરી લે, રજ તમ આવે તો દ્રષ્ટા થઈ જાય, જોયા કરે. વચનામૃતમાં મહારાજે કહ્યું દ્રષ્ટા થઈ જવાનું, કેમેરો રાખીને, કે રજોગુણના બધા સંકલ્પો થાય પણ હું તો એનાથી નોખો છું, મારે એને કોઈ લેવા દેવા નથી. એ જીવાતમાં બળ્યો હોય તો કરી શકે, ભલે ને સંકલ્પ થયો મૂવી જોવાનો થાય ભાઈ, કે થોડા સીધ છે, સીધ થોડા છો, થોડા વર્ષથી સત્સંગ થયો હોય, અત્યાર સુધી બધો કુસંગ ઠાલ્યો છે તો થાય, એનાથી ગભરાવાની જરૂર નથી. પણ જીવાતમાં જો રાજા હશે ભલે ને સંકલ્પ થતો થાય જ નહીં. ભલે ને અત્યાર સુધી હોટલનું ખાધું પણ હવે સંકલ્પ પાકો કર્યો કે નથી ખાવું, એટલે કાંઈ તરત સંકલ્પ સમી ના જાય, 2-5 વર્ષ તો એ ઉથલો લગાવે કે જા જા ખાયા ખા ખા, એ સંકલ્પ થયો. પણ જીવ રાજા છે, રજોગુણ આવ્યો છે એટલે મને સંકલ્પ થાય છે, પણ હું તો રજોગુણથી અને બધાથી જુદો છું, મહારાજ ને મહારાજના મોટા સદગુરુનો દાસ છું, મારે એને ગમે એવું કાંઈ ના ગમે એવું કાંઈ નથી કરવું, મારે એની વફાદારી નથી છોડવી, મારે ભગવાનને સદગુરુનો વિશ્વાસઘાત નથી કરવો. બસ આટલું જ જીવાત્મા જો કરી લે ને તો આખી બાજી જીવાત્માના હાથમાં સદગુરુ અપાવી દે. એક દિવસ જીવાત્માનો પાછો વિજય ધ્વજ ફરકી જાય એના હૃદયરૂપી સિંહાસન ઉપર, અને હૃદયરૂપી સિંહાસન ઉપર પરમાત્મા હૃદયમાં આવીને બેસી જાય. પણ જીવાત્માને આટલું જ કરવાનું છે, ભગવાન અને ભગવાનના મોટા સદગુરુની વફાદારી રાખવાની છે, એનો વિશ્વાસઘાત નથી કરવાનો. બસ આટલું કરીએ તો ઘણું છે, આ 9 તો ઓટોમેટિક ડબાઈ જશે. વિશ્વાસઘાત ના કરીએ. હરખ શોકહાન વૃદ્ધિ તારું મારું તેહ, પંચ વિષયથી પેખીએ જીત્યા હાર્યા જે હ, સુખી દુખી સંસારમાં પંચ વિષયથી પ્રમાણ, પેખી પર પોતા તનુ રહી છે ખેંચા તાન. હૃદયની અંદર આ બધાઓ એ જ હરખ શોક હાન વૃદ્ધિ તારું મારું આ બધું પંચ વિષયના કારણે જીત્યા હાર્યા સુખી દુઃખી સંસારમાં એ બધું આ પંચ વિષયના કારણે છે. પોતાપણું ને બીજાનું આવી ખેંચાતાનો બધી પંચ વિષયને લીધે છે. જો પંચ વિષયના આવા ઘાટ મટી જાય, પંચ વિષયની અંદર ખેંચાણ મટી જાય તો કોઈ પ્રકારની ખેંચાતાન રહે નહીં.
પ્રતીતિ પરલોકની મહાનીચને નોય, સંકલ્પ સુખ થાવા તનો કરે નહીં એહ કોય. આ બધા નીચ છે સદગુરુ કે, આ કોઈને પરલોકમાં જવું જ નથી, પરલોકમાં કોઈને જવા નથી દેવા અને પરલોકમાં જવું નથી, નથી એને અક્ષરધામમાં જવું, નથી કોઈને અક્ષરધામમાં જવા દેવા. જ્યારે જીવાત્મા અક્ષરધામમાં જાય છે ત્યારે આ ચાર અંતઃકરણ કે આ ઇન્દ્રિયો એકે આરે આવતી નથી, એ બધું અહીંનું અહીં જ માયાનું કાર્ય માયામાં જ રહે છે. જ્યારે પરમાત્માને પામે છે ને જીવાત્મા, ત્યારે ફક્ત જીવાત્મા જ ભગવાનને પામે છે, બાકી બધું અહીંનું અહીં પડ્યું રહે છે. મહારાજે વચનામૃતમાં એ બધી ચર્ચાઓ કરી છે કે 24 તત્વને ભેળા 24 તત્વોનું કલ્યાણ થાય છે તો કલ્યાણ બધાને વેચાતું ભાગ આવે, તો કે નહીં, એ તો માયાના જળ તત્વ એના અહીં જ પડ્યા રહે છે, માયામાં પાછા લીન થાય છે, એક જીવાત્મા જ જાય છે. એટલે ક્યારે આ લોકો જોડે આપણે કામ કરી શકીએ રાજાની જેમ, કે જ્યારે આપણે એવું માનીએ કે હું આ બધાથી જુદો છું, આપણને દેખાય કે આ લોકો પ્રજા છે અને હું રાજા છું, તો જ કામ કરી શકીએ. અત્યારે કેવું થઈ ગયું છે, મિક્સ થઈ ગયું છે, આપણે એમાં ભળી ગયેલા છે સંપૂર્ણ, એના કારણે એ અને આપણે બે જુદા નથી એવું થઈ ગયું છે. એટલે એ લોકો જે ધારે એ આપણી જોડ કરાવી દે છે, પણ આપણને જ્યારે એમ લાગે ભાઈ હું જુદો છું, હું જુદો છું, મારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર જુદા છે અને એ લોકો તો માયામાં રખડાવાવાળા છે, મારે એ લોકોનો વિશ્વાસ નથી કરવો, મારે કોઈ વિશ્વાસ નથી કરવો, મારે વિશ્વાસ તો મારા મહારાજને મારા સદગુરુનો કરવાનો, એનો વિશ્વાસ નથી કરવાનો. આવું જો કરીએ તો પછી તમે એક વખત ટ્રાય કરો, એક દિવસ માટે ટ્રાય કરો કે મારી મન બુદ્ધિ ચિત્ત અહંકારને આ પાંચ ઇન્દ્રિયોથી હું જુદો છું, બસ આટલો વિચાર સતત પકડી રાખો અને પછી જીભ માગે ત્યારે એને કહો હું તો તારાથી જુદો છું, હું તો મહારાજને સદગુરુનો છું. આંખ માગે ત્યારે એને કહો હું મહારાજને સદગુરુનો, મન સંકલ્પ કરે એને કહી દો હું તો મહારાજને સદગુરુનો તારથી જુદો છું, તે તો મારું બહુ કલ્યાણ બગાડ્યું. બુદ્ધિ કાંઈ દોડે બહુ ખોટી તર્ક વિતર્કમાં, બેસ હું તો તારાથી જુદો છું, મારું બગાડવા માટે આવી છે. આમ જો કરીએ એક દિવસ ટ્રાય કરો, બહુ મજા આવશે, એક મજાનો વિષય છે આ, કરવા જેવું છે. અને કરશો તો તમને ખબર પડી જશે કે બહુ હેલું છે, ધીરે ધીરે કરીએ તો હેલું, કારણ કે રાજા આપણે જ છીએ, પ્રોપર્ટી આપણા નામની જ છે, એટલે ચિંતા કર્યા વિના મંડી પડો, કોઈ જેલમાં નહીં નાખે, આ નવ કોઈ કેસ નહીં મૂકી શકે આપણી ઉપર, કોઈ કોર્ટમાં નહીં જઈ શકે કે અમારી વર્ષો જૂની પ્રોપર્ટી ઉપર આ પાછો જ રાજ કરવા આવ્યો છે, એ તો બોલી જ નહીં શકે, એની તાકાત નથી બોલે, તરત હાથ જોડી દેશે, તરત જ હાથ જોડશે કે હા તમે કોઈ એમ કરીએ, બસ તમે જેમ કહો એમ, તમે જે જોવો એ, બસ તમે જે સાંભળો એ, તમે જેમ કહો એમ, તમે કોઈ કથા 6 કલાક કથા સાંભળશો હાલો, પણ અમને રહેવા દેજો બાપા, કાઢી ના મૂકતા, આમ તરત હાથ જોડશે. પણ થોડી કરડી નજર કરવી પડે, ગાયની જેમ દોરાયા કરીએ તો પછી દોરી જાય. કીર્તિ સુનવા કાનમાં અતિ ગણો ઉત્સાહ, સ્પર્શ લેવા શરીરમાં ચિત્તમાં બહુ બહુ ચાહ, રૂપ જોવા નયન ને રસ લેવા રસનાએ, સુગંધી લેવા નાકને નથી આળસ કાંએ. આ કાનને પોતાના વખાણ સાંભળવા અને જગતનું બધું સાંભળવામાં બહુ રસ છે અને ઉત્સાહ છે, આ ચામડીને બધો સ્પર્શ કરવામાં બહુ ઉત્સાહ છે, ચિત્તને બહુ પ્રકારના ચિત્તે ચોંટાડવા માટેનો, ચિત્તને ગમે ત્યાં ચોંટવા માટેનો બહુ ઉત્સાહ છે, આ આંખને રૂપ જોવાનો બહુ ઉત્સાહ છે, આ જીભને રસ લેવાનો બહુ ઉત્સાહ છે, નાકને બધી સુગંધીઓ લેવાનો બહુ ઉત્સાહ. આળસ એકેય નથી, કોઈ દી આળસ ના થાય બોલો, એને ખાલી ભગવાનની વાતો સંભળાવો ને ત્યારે બધા કેવા થાય, આળસુ થાય. ક્રિકેટ જોવા બેસે ને તો વચ્ચે કોઈ એમ કહે ને કે કેમ છો, સાંભળે તો નહીં પણ ઉપરથી પાછો ગુસ્સે થાય કે અત્યારે તમને મને અત્યારે કશું પૂછતો નહીં, પેલું શું કરવાનું છે, અરે ભાઈ હમણાં નહીં, મને ના પાડીને હું ક્રિકેટ જોતો હોય ને ત્યારે મારી જોડે માથાકૂટ નહીં કરવાની. હા ભાઈ હા, તને એવોર્ડ મળવાનો છે ને ક્રિકેટમાંથી, તને ન્યાય એ લોકો જીતશે તો તને કપ મોકલશે, વર્લ્ડ કપ મોકલશે કે આ મારો બહુ રશિયો છે, લો તને 5000-25000 ચેક મોકલશે. ફૂટબોલની રમત જોઉં ત્યારે કાંઈ નહીં, સ્વામી બોલાવે સેવામાં આવો, ભાઈ આ તો ફૂટબોલ છે સ્વામી, ના અવાય. હા ભાઈ તને મોકલશે દડો ત્યાંથી, ભેટની અંદર ડ્રેસ મોકલશે, બોલો કેવો રસ એ સાંભળવામાં ને એ જોવામાં કેવો રસ. અને કથામાં બેઠા છે, કીર્તનમાં બેઠા, ઊંઘી ગયા હોય કાં તો બીજા બે જણ વાતો કરતા હોય, કહેવું પડે શાંતિ રાખો, ચેષ્ટા ચાલે છે, ચેષ્ટા પ્રથમ શ્રી હરિને ચાલુ થઈ ગયું છે, વાતો બંધ કરો ને ચેષ્ટા
બોલો એમ કહેવું પડે ને, એમાં એમાં કહેવું પડે, ચેષ્ટા ચાલે છે ભાઈ, ચેષ્ટા ચાલે છે. સર સ્વામીની કથા ચાલુ થઈ ગઈ, અવાજ બંધ કરો, વાતો બંધ કરો, સ્વામીની કથા ચાલુ થઈ ગઈ છે. પણ ઓલામાં કોઈને કહેવું ના પડે, શો ચાલુ થઈ ગયો છે, વાતો બંધ કરો. કોઈને કહેવું ના પડે, આમ કરો, વાતો બંધ કરો, ને બધાય સાયલન્ટ થઈ જાય, કારણ કે આ નવને આધીન છે, નવને આધીન છે. કથા વાર્તાની અંદર આ નવ શું કે બહુ સાંભળશો તો પ્રોબ્લેમ, અમારો પ્રલય કરી નાખશો ભેગા થઈને, એટલે થોડી વાતો કરો, થોડું ઊંઘી જાઓ. એ બધા ઊંઘાડે, એ બધા ઊંઘાડે, ભૂલાડે, બુદ્ધિ ઠેકાણે ના રહેવા દે, બધું હરખું ઉતરવા ના દે. સાંભળ્યું કેટલું સાંભળ્યું તે ના સાંભળ્યા જેવું કરી નાખે, આ બધું એટલે કરે. અને ઓલું બધું તો એક જ વાર સીધું અંદર, એક જ વાર સીધું અંદર આવું થઈ ગયું છે. એમાં કોઈને આળસ આવતી નથી. શિષ્ય સાંભળ, શિષ્ય જોજુ જુગ તે કરી, એહ ખડની ખડાય, નવે એ નરસા નિસર્યા, દેખી જો દિલ માય, એટલા સારું નાથને આવતા અગમ થાય, તું તો તલખે તેડવા શિષ્ય સમજ્યા વિનાય. હે શિષ્ય, તું ઝુકતે કરીને આ નવ ખડોની ખડાઈને જો, આ નવ બહુ નરસા નિસર્યા, તારા દિલની અંદર ક્યાંય જગ્યા રહેવા ના દીધી, એટલે ભગવાનને આવતા બહુ અગમ છે, કઠણ પડે છે, અણગમો થાય છે. ભગવાન તું તલખે છે, તું તડપે છે કે ભગવાન મારા હૃદયમાં આવે, પણ સમજ્યા વિનાનો તડપે છે. તું પહેલાં રાજા થા, તું તારી રૈયતને પહેલાં ડબાય, તું તારી પ્રજાને પહેલાં કંટ્રોલમાં કર. આ ગમે એમ ગમે તે જગ્યાએ રંજાડી નાખે ને ગમે તે જગ્યાએ ગમે તે નાખી શકે, આવું થોડું હાલે. તારા રાજ્યને તું ચોખ્ખું કર, તારું હૃદયરૂપી રાજ્ય છે એને તું ચોખ્ખું કર, એની અંદર તારો કંટ્રોલ લે, એની ઉપર તું તારો વિચારરૂપી જાનપણારૂપ દરવાજા ઉપર ઊભો રહે, અને જાનપણારૂપ દરવાજા ઉપર ઊભો રહીને ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની દિવાલો કર, એને એકાંતિક ધર્મરૂપી છત અને એની એની આખો ફ્લોર કર, અને એની અંદર સિંહાસન પ્રેમરૂપી ભગવાનનું સિંહાસન નાખ, અને પછી પરમાત્મા તારા સિંહાસનની અંદર બિરાજશે. કર તું પહેલાં એ તૈયારી, કર એવી તું મહેનત કર. સદગુરુ કે હું તારી સાથે છું, તું કોઈ પણ જગ્યાએ હિંમત હારે તો હું તને બધું આપવા તૈયાર છું, મટીરિયલ ફ્રી ઓફ ચાર્જ આપીશ, તારી પાસેથી મારે કાંઈ જોતું નથી, તારે જે જોઈએ તારે અડધી રાત્રે જરૂર પડે હું તારી સાથે છું, તારી સહાયમાં છું, પણ તું પ્લીઝ મારો વિશ્વાસઘાત ના કરતો, તું મારી વફાદારી ના ચૂકતો, તું મારી વાતને એવું ના સમજતો કે હું તને કડવી વાત કહું છું એમાં પણ તું એવું ન માનીશ કેમ, શું મને હાવ આવો જ ગણે છે, હા હું હાવ કંગાલ ને આવો જ ગણે, ના તું બહુ મહાન છો, તને બહુ મોટો જોઉં છું સદગુરુ, કે કારણ કે તું આ વાતને સાંભળી શકે છે, તું આ માર્ગે ચાલવા તૈયાર થયો છું, બહુ મોટો મુમુક્ષુ છો, પણ તને મારે બહુ મહાન કરવાનો છે, તારા હૃદયની અંદર મારે મહારાજ રૂપી મોટી મૂડી મૂકવાની છે. તું ક્યારેય પણ આ માયાના પંજામાં ન આવે એવો સ્વતંત્ર અનાદિ મુક્ત મારે તને કરવાનો છે, એના માટે તું મને સહકાર આપજે, તું મારી પર વિશ્વાસ રાખજે, મારી કડવી વાતને પણ તું એક મા જેમ પેંડામાં ગોળી મૂકે ને પાય છે, પણ માના હૃદયમાં કડિયાતું પાઈને પણ છોકરાને નિરોગી કરવાનો ઉપાય છે, એમ સદગુરુ કહે છે. તું મારી પર વિશ્વાસ રાખજે, હું તને કડવી વાત કહીને પણ તને મીઠા ઓળઘાર આપવા માગું છું, તને નિરોગીને તંદુરસ્ત કરવા માગું છું, તને જન્મો જન્મને કરોડો યુગો સુધી આવા કરોડો બ્રહ્માંડો રચાઈને નાશ થાય તો પણ તને ક્યારેય જન્મ મરણના ચક્કરમાં ત્યારે ફરવાનું ન થાય એવો તને સુખ્યો અનાદિ મુક્તોની પંક્તિમાં બેસાડવા માગું છું, એના માટે આટલો પ્રયત્ન કરું છું, માટે તું જાગ. નાથે ત્યાં ન અવાય, વર્તે વિક્ષેપ જ્યાં વળી, તે તપાસ તું તન માય, ને નરજ નવ રાખે રંચે, ને નરજ નવ રાખે રંચે. નાથે તારા હૃદયમાં એટલે નથી અવાતું, અનેક પ્રકારના વિક્ષેપો થાય છે, તારા તનની અંદર તું તપાસ કર. આંખ છે એને એક જગ્યા રહેવા નથી દીધી, આવું અનેક પ્રકારનું કાર્ય તારા હૃદયમાં ઠલવાયું છે. એટલે હે શિષ્ય, આવી રીતે આ નવ મેં તને ઓળખાવ્યા. હવે શિષ્ય શું કહે છે સદગુરુને, આ નવ જેટલા હતા એ બધાએ ઓળખાવી દીધા છે, જેવા છે એવા જણાવી દીધા છે. હવે જો શિષ્યને આગળ ઉપાય ખોળવો હશે ને શિષ્યને હિંમત રહી હશે કે મારે મંડવું છે, સદગુરુને પૂછશે તો આપણને સર્વને પણ ઉપાય મળશે.
ઇતિ શ્રી હૃદય પ્રકાશ મધ્ય સદગુરુ શિષ્ય સંવાદે નવમ પ્રસંગ, નવમો પ્રસંગ પૂરો થયો છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.